પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં અવિરતપણે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે શાસક પક્ષ દ્વારા શહેરીજનોને પડતી હાલાકીને નિવારવા પેવર રોડ સહિત ટ્રીમિક્સ રોડોના કામો કરવામાં આવી રહ્યા છે, જેને લઈ જીમખાનાની પાછળથી પસાર થતો અને ખારી વાવડી માર્ગને જોડતો રોડ છેલ્લા કેટલાક સમયથી અધૂરો હોવાથી વાહન ચાલકો સહિત ખેડૂતોને આવવા જવામાં ખૂબ જ હાલાકી પડતી હતી, જેને લઈને શાસક પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ દ્વારા 14મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી જીમખાના પાછળથી પસાર થતો અને ખારી વાવડી માર્ગ પર જતા રોડને મંજૂર કરી તેની કામગીરી શરૂ કરવામાં આવી છે। તદઉપરાંત હડકાઈ માતાના મંદિરની સામે આવેલા નેડિયામાં પણ ટ્રીમિક્સ આરસીસી રોડ બનાવી મુખ્ય માર્ગને જોડી ખેડૂતો સહિત વાહન ચાલકોને પડતી હાલાકીનું નિવારણ લાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। આ પ્રસંગે શાસક પક્ષના નેતા દેવચંદભાઈ પટેલે જણાવ્યું હતું કે જીમખાના પાછળથી પસાર થતો અને ખારી વાવડી જતો માર્ગ છેલ્લા કેટલાય સમયથી અધૂરો હોવાથી તેનું નવીનીકરણ કરવાની કામગીરીનો આરંભ કરી વાહન ચાલકો સહિત ખેડૂતોને પડતી હાલાકીનું નિરાકરણ લાવ્યા હોવાનું જણાવી શહેરમાં અનેકવિધ વિકાસના કાર્યો ચાલી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું। આ જે જીમખાનાથી જે ખારીવાડી રોડ ઉપર જતા જે વચ્ચે બાયપાસ રોડ જે હતો તે કેટલાય સમયથી અધૂરો પડ્યો હતો, એટલે અમે આવ્યા પછી 14મા નાણાં પંચની ગ્રાન્ટીનો સમાવેશ કરી અને યુદ્ધના ધોરણે કામ ચાલુ કરાવ્યું જેથી લોકોને અવર જવરમાં તકલીફ ના પડે એ હેતુથી, અને ગામમાં બીજા જે ઘણા કામો એવા છે એ તેની કરતાં આપણે ચાલુ કરાવી દીધા, અત્યારે બધી જગ્યાએ ચાલુ જ છે, કોઈ પેવર પ્લોગનું કામ હોય, સીસી રોડનું કામ હોય, ભૂગર કટરનું કામ હોય, પણ દરેક કામ અત્યારે ચાલુ કરાવી દીધા પાટણની અંદર, કે જેથી કરીને આમ જનતાને કોઈ હલકી ના પડે, તકલીફ ના પડે એના માટે।